વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 4 નું આપણે આજે પુનરાવર્તન કરવાના છીએ મિત્રો. તો આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર 4 ના પુનરાવર્તન ની અંદર એક ચલ સુરેખ સમીકરણ. કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં એક જ ચલ હોય અને ચલનો ઘાતાંક પણ કેટલો હોય? 1. તો તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. શું કહેવાય? કે ભાઈ સમીકરણ, સમીકરણમાં એક જ ચલ હોય, મતલબમાં x અથવા તો y અથવા તો z, આખા સમીકરણમાં ફક્ત અને ફક્ત માત્ર કેટલો ચલ હોય? એક જ ચલનો સમાવેશ થતો હોય અને આ ચલની ઘાતાંક પણ કેટલી હોય? એક જ. તો તે સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવામાં આવે છે. એમના પ્રમાણિત સ્વરૂપ વિશે વાતચીત કરીએ મિત્રો, તો તેમનું પ્રમાણિત સ્વરૂપ છે એક્સ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સી, જ્યાં એ બી અને સી તમારા શું છે? અચળાંક. મતલબમાં અચળાંકમાં તમારે સમય સંખ્યાઓ આવી શકે, બરાબર છે, અથવા તો અસમય સંખ્યાઓનો પણ સમાવેશ થઈ શકે. એટલે એને કહેવાય આપણે વાસ્તવિક સંખ્યા. મતલબમાં એ બી અને સી તમારા અચળાંક છે અને અચળાંક તમારે કેમાંથી લેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યાના ગણમાંથી લેવામાં આવે છે. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે આ શરત. શું છે આ શરત? એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. મતલબ કે અહીંયા આપેલા પ્રમાણિત સ્વરૂપની અંદર એક્સમાં એક્સ નો સહગુણક એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. એટલે એનો મતલબ એવો થાય કે ભાઈ એક્સ નો સહગુણક એની કિંમત ક્યારેય પણ ઝીરો થવી જોઈએ નહીં, અથવા તો હશે નહીં. તો અને તો જ મિત્રો આ સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ બની શકે, બરાબર. એના પછી છે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં બે ચલ હોય, એક્સ અને વાય બે અલગ અલગ ચલ અથવા તો બે ભિન્ન ચલ હોય અને બંને ચલના ઘાતાંક કેવા હોય? એક જ હોય, તથા એક્સ વાય વાળું પદ ન હોય, એટલે કે બંને ચલના ગુણાકાર વાળું પદ ન હોય, તો તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. મિત્રો ફરી એકવાર જોઈ લઈએ કે ભાઈ સમીકરણની અંદર કેટલા ચલ હોવા જોઈએ? તો બે તો ચલ હોવા જોઈએ. બંને ચલના ઘાતાંક કેટલા હોવા જોઈએ? તો એક જ હોવો જોઈએ. અને બંનેના ગુણાકાર વાળું પદ, એટલે બંને ચલના ગુણાકાર વાળું પદ હોવું જોઈએ નહીં. તો અને તો જ તે સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. મિત્રો એના પ્રમાણિત સ્વરૂપની વાતચીત કરીએ તો એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો, બરાબર. જ્યાં તમારું એ બી અને સી ની કિંમત એ તમારા અચળાંકો છે અને તેમની કિંમત વાસ્તવિક સંખ્યામાંથી લેવામાં આવે છે મિત્રો. અને આ સમીકરણ માટે પણ એક ઇમ્પોર્ટન્ટ શરત છે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા એકી સાથે એ અને બી ની કિંમત ક્યારેય પણ ઝીરો થઈ શકશે નહીં, બરાબર. હા, કોઈ પણ એક ચલની કિંમત ઝીરો હોઈ શકે, મતલબમાં એ ની કિંમત ઝીરો હશે તો ચાલશે, ફક્ત બી ની કિંમત ઝીરો હશે તો ચાલશે, પરંતુ એકે સાથે એ અને બી બંનેની કિંમત ઝીરો હોવી જોઈએ નહીં. એટલા માટે અહીંયા શરત દર્શાવેલ છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, બરાબર. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, તો દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ મળે. જ્યારે એક ચલ સુરેખ સમીકરણ હોય એને કેટલા ઉકેલ મળે? અનન્ય. કેટલા ઉકેલ મળે? તો અહીં લખી દઉં છું, આનો ઉકેલ કેટલા મળે છે? તો અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ ઉકેલ કહેવાય, બરાબર. તો એક ચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ અનન્ય મળે, જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ હોય એનો ઉકેલ કેવા મળે છે? અનંત ઉકેલ હોય છે, બરાબર. એના પછી થોડુંક આગળ છે, જે તમે આપણે થિયરી લેક્ચરમાં જોઈ જ ગયેલા છે કે ભાઈ સમીકરણનો ઉકેલ મેળવવો હોય, આ સમીકરણ તો મળી ગયું, તો એ સમીકરણનો ઉકેલ મેળવવા માટે સમીકરણને કયા સ્વરૂપમાં? વાય સ્વરૂપમાં ફેરવતા ઉકેલ તમને સરળતાથી મેળવી શકાય. હવે વાય સ્વરૂપમાં કઈ રીતના ફેરવાય? તો આ છે તમારું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ અથવા તો વ્યાપક સ્વરૂપ.
AX plus BY plus C is equal to 0. Y ને સૂત્ર નો કરતા બનાવવું હોય તો BY વાળું પદ as it is. આ C ને બરાબર ની પહેલી બાજુ લઈ જાઓ. પ્લસ હતા પહેલી બાજુ જાય તો માઇનસ C. એવી જ રીતના AX કેવા હતા પ્લસ બરાબર ની પહેલી બાજુ જાય તો માઇનસ AX. પરંતુ અહીંયા તો હજી B ગુણાકારમાં છે. આપણે માત્ર ને માત્ર Y ને જ સૂત્ર નો કરતા બનાવવાનો છે. તો Y is equal to માઇનસ C માઇનસ AX આખાના છેદમાં બી કેવો છે ગુણાકારમાં બરાબર ની પહેલી બાજુ તો ક્યાં જશે ભાગાકારમાં એટલે વાય બરાબર માઇનસ સી માઇનસ એક્સ આખાના છેદમાં બી. આ તમને આની મદદથી તમને શું મળે સમીકરણનો ઉકેલ. મતલબમાં અહીંયા એક્સ ની અલગ અલગ કિંમત મૂકશો એવી રીતના સાદરૂપ આપતા વાય ની પણ તમને અલગ અલગ કિંમત મળે છે. એટલે જેટલી એક્સ ની કિંમત મૂકશો એટલી તમને વાય ની કિંમત મળે. એટલા માટે આપણે લખવામાં આવેલું છે સમીકરણને કેટલા ઉકેલ મળે છે અનંત. કેમ આપણે એક્સ અને વાય ની કિંમત પણ આપણે અલગ અલગ અથવા તો લઈ શકીએ છીએ. એટલા માટે હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ નીચે દર્શાવેલ દરેક સમીકરણને એક્સ પ્લસ બીવાય પ્લસ સી બરાબર ઝીરો સ્વરૂપે દર્શાવો. પહેલા તો તમારે એના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે અને દરેક ની અંદર એ બી અને સી ની કિંમત શોધો. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા આપણે આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી પછી એ બી અને સી ની કિંમત મેળવવાની છે મિત્રો. તો પહેલું 2x plus 3y બરાબર 4.37. તો બધા જ પદને પહેલા તમારે શું કરવું પડે ડાબી બાજુ લઈ જવા પડે. તેથી તમારું સમીકરણ શું બનશે 2x plus 3y minus 4.37. કેમ 4.37 પ્લસ હતા બરાબર ની પહેલી બાજુ ગયા તો માઇનસ બરાબર ને બરાબર ઝીરો. તો હવે તમારે a b અને c ની કિંમત મેળવવાની. a એટલે તમારો x સહગુણક કેટલો છે બે. બી ની કિંમત વાય નો સહગુણક કેટલો છે ત્રણ. અને સી અચળપદ અચળપદ કેટલું પણ માઇનસ છે એટલા માટે માઇનસ 4.37 બરાબર. તો આ થઈ ગઈ તમારી એ બી અને સી ની કિંમત. એવી જ રીતના બીજું છે એક્સ માઇનસ 4 બરાબર વર્ગમૂળમાં 3y. તો આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો એક્સ એજ રીતે હવે વર્ગમૂળમાં 3y છે બરાબર ને આ બાજુ આવે તો માઇનસ એટલે માઇનસ વર્ગમૂળમાં 3 ઇન્ટુ વાય અને આ માઇનસ 4 તો હતા જ બરાબર 0. તો આ બની ગયું પ્રમાણિત સ્વરૂપ. તો હવે તમારે એ બી અને સી ની કિંમત મેળવવાની છે. એ ની કિંમત ચાલો એક્સ નો સરવાળો આગળ કાંઈ નથી તો કેટલા લખાય 1. ચાલો બી એટલે કે વાય નો સહગુણક વાય નો સહગુણક અહીં વાય ની આગળ કેટલા છે વર્ગમૂળમાં 3 પણ કેવા છે માઇનસ એના માટે આપણે માઇનસ લખશું. અને સી તમારું અચળ પદ કેવું તો માઇનસ 4. આમ તમને એ બી અને સી ની કિંમત મળી ગઈ. એના પછીનું ત્રીજું સમીકરણ છે 2x બરાબર વાય. તો 2x એઝ ઇટ ઇઝ રહેશે મિત્રો. ચલો વાય ને બરાબર ની પહેલી બાજુ લઈ જાવ તો માઇનસ વાય અચળ પદ નથી એટલે પ્લસ 0 બરાબર 0 કારણ કે આપણે અચળ પદ તરીકે અહીંયા 0 ઉમેરીએ છીએ બરાબર. જ્યારે પણ ચલનો કોઈ ચલનો ખૂટતો હોય તો ત્યારે આપણે એનો સહગુણક 0 લઈએ છીએ અને અચળ પદ હોય તો અહીંયા અચળ પદ તરીકે તમારે શું લેવાનું છે 0 નો ઉપયોગ કરવાનો છે. તો એ ની કિંમત કેટલી મળશે મિત્રો 2. બી ની કિંમત કેટલી મળે છે માઇનસ 1 અને સી ની કિંમત 0. બી ની કિંમત કેમ માઇનસ 1 વાય ની આગળ કાંઈ નથી તો 1 લખાય પણ કેવો માઇનસ ની નિશાની છે એટલા માટે માઇનસ 1 બરાબર. એના પછી છે ત્રીજું વાય બરાબર 2. અહીંયા વાય બરાબર 2 છે તો અહીંયા એક્સ નો સહગુણક નથી એક્સ વાળું પદ નથી તો એક્સ નો સહગુણક આપણે શું કરી લેવાનું 0 તરીકે પસંદ કરી લેવાનું એટલે 0x. વાય તો હતો જ એટલે પ્લસ વાય. 2 બરાબર ની પહેલી બાજુ જાય તો માઇનસ 2 બરાબર 0. તો આ થઈ ગયું તમારું પ્રમાણિત સ્વરૂપ 0x પ્લસ વાય માઇનસ 2 બરાબર 0. તો અહીંયા આપણે હવે એ બી સી ની કિંમત મેળવીએ. એ ની કિંમત કેટલી મળી 0. બી ની કિંમત વાય નો સહગુણક કેટલો છે 1 અને સી અચળ પદ કેટલું છે માઇનસ 2. તો અહીંયા એ બી અને સી ની કિંમત મળે અનુક્રમે 0 1 અને માઇનસ 2. એવી જ રીતના પાંચમો એક્ઝામ્પલ શું આપ્યું છે 2x બરાબર 3. તો અહીંયા 2x તો છે જ આપણી પાસે એઝ ઇટ ઇઝ. હવે વાય વાળું પદ છે નથી તો વાય નો આપણે સહગુણક તરીકે 0 નો ઉપયોગ કરીએ એટલે 0y પ્લસ 3 છે બરાબર ની પહેલી બાજુ આવી જાય તો માઇનસ 3
બરાબર 0 આમ તમારું પ્રમાણિત સ્વરૂપ શું બનશે 2x + 0y - 3 બરાબર 0 હવે એની આપણે a b c ની કિંમત મેળવીએ તો a ની કિંમત મળે 2 b ની કિંમત મળે 0 અને c ની કિંમત મળશે - 3 તો આમ તમને a b અને c ની કિંમત મળી જાય એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ સમીકરણ x + 2y બરાબર 6 ના ચાર ભિન્ન ઉકેલ મેળવો તમારે ચાર અલગ અલગ કિંમતો મેળવવાની છે મિત્રો તો સૌપ્રથમ તો આપણે શું કરશું ખબર સમીકરણ લખી દઈએ x + 2y બરાબર 6 ચાલો તો હવે શું કરવાનું કા તો x ને સૂત્રનો કર્તા બનાવવાનો અથવા તો y ને હું અહીંયા તમને એ y ને સૂત્રનો કર્તા નહીં પણ x ને સૂત્રનો કર્તા બનાવીશ કેમ અહીંયા તમારી પાસે x નો સહગુણક નથી એટલા માટે તેથી 6 + 2y છે બરાબર ની પહેલી બાજુ આવે તો - 2y આ થઈ ગયું તમારું સમીકરણના સૂત્રનો કર્તા બરાબર તો હવે y ની અલગ અલગ કિંમત માટે x ની અલગ અલગ કિંમત મળે તો કિંમત લઈએ પહેલા તો y બરાબર 0 લેતા તો x બરાબર 6 - 2y તેથી 6 - 2 x ની કિંમત y ની કિંમત 0 મેકો તેથી 6 - 2 * 0 એટલે કેટલા થઈ જાય 0 તો એ તમને x ની કિંમત કેટલી મળે 6 ક્યારે જ્યારે y ની કિંમત 0 હોય ત્યારે મિત્રો બીજી કિંમત લઈએ y બરાબર કેટલા લેતા 1 લેતા y બરાબર 1 લઈએ તો x બરાબર 6 - 2y ચાલો 6 - 2 y ની કિંમત કેટલી લેવાની 1 તેથી 6 - 2 * 1 કેટલા થાય 2 તેથી 6 માંથી 2 જાય તો કેટલા વધે 4 આમ તમને x ની કિંમત કેટલી મળી 4 આવી જ રીતના કોઈ પણ બીજી એક કિંમત લઈએ તો દાખલા તરીકે y બરાબર -1 લઈએ કેટલા લઈએ -1 તો x બરાબર 6 - 2y તેથી 6 - 2 * -1 ચાલો 6 આ માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ 2 એકા 2 તો 6 અને 2 કેટલા થઈ જાય 8 આમ જ્યારે એ y ની કિંમત -1 લેશો ત્યારે x ની કિંમત કેટલી મળે છે 8 એવી જ રીતના જે ચાર ઉકેલ મેળવવાના છે ત્રણ ઉકેલ મેળવ્યા ચોથો એક ઉકેલ મેળવી લઈએ કે ભાઈ y બરાબર ફોર એક્ઝામ્પલ કે 3 લેતા y બરાબર કેટલા લઈએ છે 3 તો x બરાબર 6 - 2y 6 - 2 * 3 એટલે 6 - 6 3 2 6 એટલે 6 - 6 કેટલા મળે 0 આમ જ્યારે y બરાબર 3 ત્યારે x બરાબર તમને કેટલા મળ્યા 0 આપણે ટેબલ બનાવીએ x અને y ચાલો x ની કિંમત પહેલામાં કેટલી 6 ત્યારે y ની કિંમત 0 એના પછી x ની કિંમત 4 મળી ક્યારે જ્યારે y ની કિંમત 1 હતી ત્યારે પછી x ની કિંમત 8 મળી ત્યારે y ની કિંમત કેટલી હતી -1 અને ચોથી કિંમત x ની કિંમત 0 ત્યારે y ની કિંમત 3 આમ તોણ તમને મળી ગયો કોષ્ટક બરાબર તો આપેલા સમીકરણના ચાર ભિન્ન ઉકેલ તમને મળી ગયા છે મિત્રો બીજો એક પ્રશ્ન છે તમારી પાસે કે ભાઈ નીચેના સમીકરણના બે ઉકેલ મેળવો બરાબર તમારે આ સમીકરણના બે ઉકેલ મેળવવાના છે 4x + 3y બરાબર 12 હવે આમાંથી આપણે તો કોઈ પણ એકને સૂત્રનો કર્તા બનાવવો હોય તો હું 3y એઝ ઇટ ઇઝ રાખું અને 4x ને બરાબર ની પહેલી બાજુ લઈ જાઉં તેથી 4x સોરી મિત્રો આ 12 તો હતા જ આપણી પાસે અને 4x બરાબર ની પહેલી બાજુ લઈ જાય તો કેવા થઈ જાય માઇનસ તેથી માઇનસ 4x આમ તમને 3y બરાબર કેટલા મળ્યા 3y બરાબર 12 - 4x પરંતુ આપણે તો y ને સૂત્રનો કર્તા બનાવવાનો છે તેથી 12 - 4x 3 ક્યાં જશે છેદમાં તો આ બની ગયો તમારે સૂત્રનો કર્તા હવે તમારે અહીંયા x ની બે અલગ અલગ કિંમત લઈ y ની કિંમત મેળવવાની છે તો ચાલો x ની કિંમત લઈએ પહેલા 0 લઈ લઈએ x ની કિંમત 0 લઈએ એટલે 12 - 4x / 3 તેથી 12 માઇનસ 4 x ની કિંમત 0 બરાબર તેથી 12 માઇનસ 4 4 ગુણ્યા 0 એટલે 0 છેદમાં 3 12 માઇનસ 0 એટલે કેટલા થઈ જાય 12 તેથી
12 ના છેદમાં 3, 3 ચોક 12. આ મિત્રો તમને y ની કિંમત કેટલી મળી? 4. ક્યારે? જ્યારે x બરાબર 0 લેતા હોઈએ ત્યારે. એવી જ રીતના હવે x બરાબર હું લઈ લઉં છું 3. x બરાબર કેટલા લઉં છું? 3. તો y બરાબર 12 માઇનસ 4x છેદમાં 3. તેથી 12 માઇનસ 4 x ની કિંમત આપણે કેટલી લીધી? 3. એટલે કૌંસમાં 3. તેથી 12 માઇનસ 4 તેરી 12 આખાના છેદમાં 3. 12 માઇનસ 12 એટલે 0. 0 ના છેદમાં 3 લાખ ઉપર શું થઈ જાય? 0. તો આમ તમને જ્યારે x ની કિંમત 3 લઉં ત્યારે y ની કિંમત 0 મળે છે, જ્યારે x ની કિંમત 0 લઉં ત્યારે y ની કિંમત 4 મળે છે. આવી જ રીતના તમારે હજી વધારે ઉકેલ મેળવવો હોય તો x ની બીજી હજી કોઈ એક કિંમત પસંદ કરો અને એનું સાદુરૂપ આપો અને y ની કિંમત મેળવો. હવે દરેક વખતે જરૂર નથી કે આવી રીતના પૂર્ણાંક સંખ્યા જ મળે, ઘણીવાર તમને અપૂર્ણાંક સ્વરૂપે પણ તમને મળી શકે છે અથવા તો એને દશાંશ અપૂર્ણાંકમાં પણ તમે ફેરવી શકો છો મિત્રો.